नमस्कार, दूरदर्शन समाचारमां आपनुं स्वागत छे। शुरुआत करिए मुख्य समाचारथी। आसाममां विकासना नवा युगनी शुरुआत माटे गरीबी अने भ्रष्टाचार सामे लड़त शुरू करवा प्रधानमंत्री श्री नरेन्द्र मोदीनुं आह्वान। विधानसभा चूंटणीने अनुलक्षीने तिनसुकियामां जाहेर सभाने संबोधनमां कोंग्रेस पर कर्या प्रहार। जम्मु कश्मीर में पीडीपी बीजेपी नेताओं आज बपोरे राज्यपाल ने मिली सरकार रचवा करते दावो। भाजप अगौती पीडीपी साथ मिली सरकार रचवा लई चुकी है निर्णय। डॉक्टर निर्मल सिंह नवी सरकार में बनशे उपमुख्यमंत्री। राज्य की 6 करोड़ जनता ने नर्मदा पानी आप 22 स्टेडियम गेट नर्मदा डेम पर मार्च 2017 में तैयार थानू जनावता मुख्यमंत्री आनंदीबेन पटेल। गोंडल में आयोजित 5मी किसान रैली में मुख्यमंत्री खेडूतों ने वीजड़ी और पानी पहुंचाड़ व्यक्त कर दृढ़ निर्धार। कन्हैया जेवा मामूली मानस की तुलना भगतसिंह साथ करवा बदल शशि थरूर पुतला दहन वे भाजपे ठालव्य आक्रोश। भारत माता की जय बोलवू जेने खूंचतु होय तेवा तमामनो छड़ेचोक बहिष्कार करवा के जडेजाए करी गुस्सा भरी अपील। टी20 वर्ल्ड कप में आज बांग्लादेश और न्यूजीलैंड तथा इंग्लैंड और श्रीलंका वच्चे मुकाबलो। गई रात्रे रमायेली मैच में ऑस्ट्रेलियाए पाकिस्तान और वेस्टइंडीजे दक्षिण आफ्रिका ने आप्यो पराजय। टूर्नामेंट में पाकिस्तान थयु बहार। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની લડાઈ કોઈ વ્યક્તિ વિશેષ સાથે નથી પરંતુ ગરીબી અને ભ્રષ્ટાચાર સાથે છે। આસામના તિનસુકિયામાં જાહેર સભાને સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસની સરકારે 60 વર્ષમાં કોઈ કામગીરી કરી નથી। પ્રધાનમંત્રી આસામની પ્રજાને ભાજપને બહુમતીથી વિજય અપાવવા અપીલ કરતા જણાવ્યું કે ભાજપની સરકાર 60 મહિનામાં જ રાજ્યનો વિકાસ કરી બતાવશે। આસામના માજુલી, બિહપુરિયા, ખોખાઘાટ, જોરહાટમાં ચૂંટણી સભાને સંબોધનનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે। આસામમાં વિધાનસભાની 126 બેઠકો છે, જેમાંથી 91 બેઠક પર ભાજપ ચૂંટણી લડી રહ્યું છે। રાજ્યમાં 4 એપ્રિલ અને 11 એપ્રિલ એમ 2 તબક્કામાં મતદાન થવાનું છે। मुझे लड़ना है भ्रष्टाचार के खिलाफ, मुझे लड़ना है असम की बर्बादी के खिलाफ लड़ना है और असम की भलाई के लिए सारे असम के लोगों से मैं आशीर्वाद चाहता हूं। उनके आशीर्वाद से असम को नई ऊंचाइयों पर ले जाने का संकल्प लेकर के चला। आपने 60 साल तक कांग्रेस से अच्छा करने की अपेक्षा की। मैं आसाम वासियों से और कुछ नहीं मांग रहा हूं, मुझे 5 साल मौका दीजिए। मेरे भाइयों बहनों, सर्वानंद को 5 साल मौका दीजिए। आपके 60 साल की बीमारियों को दूर करने का काम सर्वानंद और उनकी पूरी टीम करके रहेगी। भारतीय जनता पार्टी और उसके साथी दल ये मिलकर के आसाम को मुसीबतों से बाहर निकाल के रहेंगे, ये मैं आपको विश्वास दिलाने आया। ઉત્તરાખંડ સરકારના બળવાખોર ધારાસભ્ય હરકસિંહ રાવત એક્સ્ટિંગ ઓપરેશનની સીડી જાહેર કરીને આક્ષેપ કર્યો છે કે રાજ્યના મુખ્યમંત્રી હરીશ રાવત 9 બળવાખોર ધારાસભ્યોને ભાજપના કેટલાક ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે। દરમિયાન હરીશ રાવતે આક્ષેપને ફગાવતા જણાવ્યું છે કે આ સીડી ખોટી અને જૂઠી છે। ઉલ્લેખનીય છે કે નૈનીતાલ હાઈકોર્ટે ગઈકાલે ઉત્તરાખંડ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની અરજી ફગાવી દીધી હતી। આ ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની કારણ દર્શાવો નોટિસનો જવાબ આપવા માટે વધુ 1 સપ્તાહનો સમય માંગ્યો હતો। નોટિસનો જવાબ આપવાની સમયાવધિ આજે સાંજે પૂર્ણ થઈ રહી છે। ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ ગોવિંદસિંહ કુંજવાલે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ધારાસભ્યોને નોટિસ પાઠવી છે। જમ્મુ કાશ્મીરમાં સરકાર રચનાનો રસ્તો અંતે સાફ થઈ ચૂક્યો છે। પીડીપી અને બીજેપીના નેતાઓ આજે બપોરે 3:30 વાગે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરશે। ભાજપ અગાઉથી જ પીડીપી સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય કરી ચૂકી છે। ભાજપે નિર્મલ સિંહને જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે અને તેમને પીડીપી બીજેપી ગઠબંધનની નવી સરકારમાં ઉપમુખ્યમંત્રી પદ માટે જાહેર કર્યા છે। સરકારનું નેતૃત્વ પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી કરશે।
ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનમાં ઝડપાયેલા ભારતીય નૌસેનાના પૂર્વ કર્મચારીની સાથે ભારત સરકારને કોઈ લેવા દેવા નથી અને પાકિસ્તાનની આંતરિક બાબતોમાં દખલગીરી કરવામાં ભારતને કોઈ રસ નથી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે બલુચિસ્તાનમાંથી ભારતીય નેવીના એક પૂર્વ કર્મચારી કુલભૂષણ યાદવની ધરપકડ કરી છે, જે ભારતીય જાસૂસી એજન્સી રોનો એજન્ટ છે. પાકિસ્તાનના વિદેશ સચિવે ગઈકાલે ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચ અધિકારી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં ગઈકાલે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેરળ, તમિલનાડુ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણી તેમજ પક્ષના ઉમેદવારોના નામોને લઈને ચર્ચા વિચારણા થઈ હતી. બેઠક બાદ ભાજપે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે 54 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, તો કેરળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 51 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. ભાજપના નેતા જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે કેરળની પ્રજા હાલની સરકારની કામગીરીથી અત્યંત નારાજ છે અને સરકારમાં પરિવર્તન ઈચ્છે છે. પાર્ટીને કેન્ડિડેટ્સ કો 51 સીટ્સ પર કન્સિડર કિયા એન્ડ વી હેવ ટ્રાઈડ ટુ ઇન્ક્લુડ. નરેન્દ્ર મોદી રવિવારે આકાશવાણી પર મન કી બાત કરશે, જેમાં અનેક વિષયો અને મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમનું 18મું સંસ્કરણ હશે. દેશવાસીઓ માય જીઓવી ઓપન ફોરમમાં પોતાના વિચારો અને સૂચનો જણાવી શકે છે, તો ટોલ ફ્રી નંબર 1800117800 પર પોતાના અવાજમાં પોતાની વાત રેકોર્ડ પણ કરાવી શકે છે. પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ચૂંટણી પંચ પાસે આચારસંહિતાને લઈ માસિક રેડિયો કાર્યક્રમના પ્રસારણ માટે મંજૂરી માગી હતી. ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન ન થવું જોઈએ તે જોવાની તાકીદ સાથે મંજૂરી આપી હતી. આ નિયમિત કાર્યક્રમ હોવાથી તેને મંજૂરી અપાઈ હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે રાજ્યની જનતાને નર્મદાનું પાણી પૂરું પાડવા 22 સ્ટેડિયમ ગેટ નર્મદા ડેમ પર માર્ચ 2017માં તૈનાત કરી દેવામાં આવશે. ગોંડલમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી કિસાન રેલીને સંબોધતા તેમણે રાજ્યભરના ખેતરોમાં પાણી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. પાણી તથા વીજળી થકી ખેડૂતો વધુ વિકાસ કરી શકશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. મહિલાઓ માટે બાંહેધરી આપતા તેમણે કહ્યું કે ગત વર્ષે 9000 મહિલાઓની કેન્સરની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી, જે પૈકી 981 મહિલાઓને કેન્સરનું નિદાન થયું હતું, જેની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. ગ્રામીણ રસ્તાઓ માટે ચાલુ વર્ષે બજેટમાં 2500 કરોડની જોગવાઈને ગ્રામીણ વિસ્તારોની કાયાપલટ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષમાં 690 વીજ સબસ્ટેશનો, 4420 નવા ફીડરોની સ્થાપના કરાઈ છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે અગાઉની સરકારોમાં 18% વ્યાજે મળતું કૃષિ ધિરાણ હવેથી માત્ર 1% દરે ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ શહેરમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકો માટેના સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રોજેક્ટથી આશરે 56,000 જેટલા વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના વિષયો હેઠળ આવરી લેવાશે, તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામોથી તેમના વાલીઓને ઇન્ટરનેટના માધ્યમથી માહિતગાર કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને પારખી તેમને યોગ્ય માર્ગદર્શન આપવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. નગર શિક્ષણ સમિતિનો આ પ્રયાસ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ બન્યો હોવાનું સમિતિના અધ્યક્ષ જગદીશ ભાવસારે જણાવ્યું હતું. મ્યુનિસિપલ સ્કૂલ નથી મિત્ર, આપ એટલો વિચાર કરો કે આ શાળાઓની અંદર કયા બાળકો આવે છે જેમના મા બાપો પૂરતા ભણેલા નથી, પૂરતું જ્ઞાન મેળવેલું નથી, ગરીબ છે, કેવા ઘરોમાં રહે છે. એમ ઈશ્વર દત્ત આપેલી જ્ઞાન સમજ એ બધું બાળકોમાં રહેલું છે. માત્ર બાળકોમાં શું છે એ પીછાડવાની જરૂર છે, અને પીછાડ્યા પછી એને માર્ગદર્શન આપવાની અને પ્લેટફોર્મ પૂરું પાડવાની આવશ્યકતાઓ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદે સ્માર્ટ લર્નિંગ પ્રોજેક્ટ દ્વારા ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસક્રમ ધોરણ 6 થી 8માં બાળકોને કરાવવા માટેનો પ્રારંભ કર્યો છે. આ અભ્યાસક્રમના અંતર્ગત બાળકની નિયમિત હાજરી, આ ઉપરાંત એ અભ્યાસક્રમના અંદર જે વિડીયો લેસન દ્વારા જે બાળકો અભ્યાસ કરતા હોય છે એમાં સમયાંતરે વર્કશીટના આધારે એમની પરીક્ષા લેવામાં આવતી હોય છે. એ પરીક્ષા જે હોય છે એ પરીક્ષાના ગુણ એ પણ વાલીઓને
હવે અમે ઓનલાઈન એના મોબાઈલ ઉપર મોકલવા માટેનું આખું આયોજન આજથી પ્રારંભ કર્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શશી થરૂરે કનૈયા અને ભગતસિંહ સાથે સરખાવતા ભાજપે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેના ઉપક્રમે અમદાવાદ ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા જન આક્રોશનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ આક્રોશ સાથે શશી થરૂરના પુતળાનું દહન કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને કોંગ્રેસ પક્ષને દેશની જનતાની માફી માંગવાની માંગ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સહકારથી દેશ વિરોધી તત્વોએ ભારત માતાની જય ન બોલવાનું અને શહીદોનું અપમાન કરવાનું શરૂ કર્યો હોવાનો આક્ષેપ ભાજપાના પ્રવક્તા કે જાડેજાએ કર્યો હતો. પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આક્રોશ દિન નિમિત્તે શહીદ ભગતસિંહ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન શશી થરૂરે કનૈયાની સરખામણી કરી છે, ભગતસિંહનું અપમાન કર્યું છે, શહીદોનું અપમાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર દેશમાં કોંગ્રેસ દેશવાસીઓની માફી માગે પ્રકારની માગણી કરે છે. જૂનાગઢ ખાતે રાધારમણ દેવ સ્વામિનારાયણ મંદિર દેવના સાનિધ્યમાં હરિભક્તો દ્વારા લખાયેલા 730 કરોડ મહામંત્ર લેખન પોથીઓનું વેરાવળના સમુદ્રમાં પૂજા અર્ચના સાથે વિસર્જન કરાયું હતું. મંત્ર પોથીઓ જૂનાગઢથી વેરાવળ આવી પહોંચતા ઢોલ શરણાઈના સુરો સાથે ફટાકડા ફોડી તેને 5 અલગ અલગ હોડીઓમાં દરિયા મધ્યે લઈ જવાઈ હતી. ત્યારબાદ ભક્તિભાવપૂર્વક તેનું વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદ તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી ભક્તિ પ્રસાદે આ અંગે વધુ માહિતી આપી હતી. પાટણના ઐતિહાસિક અદારા દરવાજા બહાર આવેલા હિન્દુ સ્મશાન કેન્દ્રમાં ઓનલાઈન સેવા કાર્યરત કરાઈ છે. આ સ્મશાનમાં 4 કેમેરા લગાવી તેને ઇન્ટરનેટ મારફતે કમ્પ્યુટર સર્વરમાં જોડાણ આપી આ ઓનલાઈન સેવા શરૂ કરાઈ છે. આ આઈપી મલ્ટી યુઝર હોવાથી ગમે તેટલા લોકો તેની સાથે જોડાઈ શકે છે. ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલે આ ઓનલાઈન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો અને આ સેવા માટે દાન આપનાર ડોક્ટર દંપતી હરેશ મોદી અને મીતા મોદીનું સન્માન કર્યું હતું. આજના સમયમાં અભ્યાસ અથવા ધંધા રોજગાર અર્થે વિદેશ જતા લોકો પોતાના મૃત્યુ પામતા સ્વજનોની અંતિમ ક્રિયામાં સામેલ થઈ શકતા નથી ત્યારે તેઓ દુનિયાના કોઈપણ ખૂણેથી તે નિહાળી શકે તે હેતુથી આ સેવા કાર્યરત કરાઈ છે તેમ સંસ્થાના સંચાલકો અને ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. આ સ્મશાન ભૂમિની અંદર જે લોકો જ્યારે અગ્નિ સંસ્કાર ચાલુ હોય ત્યારે હાજરી નથી આપી શકતા પોતાના સ્વજનોના મૃત્યુ પ્રસંગે અને એમના સ્વજનો, તો એવા લોકો પોતાના ઘર બેઠે ઇન્ટરનેટના માધ્યમથી પણ એ દ્રશ્ય અને આ તમામ વિધિ અંતિમ વિધિ નિહાળી શકે એના માટેનું આખું ઈ ઇન્ટરનેટ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા આખું આજે ઓપનિંગ કરવામાં આવ્યું. ક્રિકેટ. આઈસીસી T20 વર્લ્ડ કપની મહત્વની મેચમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 21 રનથી હરાવી દીધું હતું. જીત માટે અપાયેલા 194 રનના લક્ષ્ય સામે પાકિસ્તાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 172 રન જ બનાવી શકી હતી. આ પરાજય સાથે જ પાકિસ્તાન T20 ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલમાં પહોંચવાની આશા પણ યથાવત રહી છે. નાગપુરમાં જામથા મેદાનમાં રમાયેલી અન્ય એક મેચમાં વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકાને 3 વિકેટથી હરાવ્યું. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 122 રન નોંધાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે 2 બોલ બાકી હતા ત્યારે 7 વિકેટે 123 રન નોંધાવીને વિજય હાંસલ કર્યો હતો. આજે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ તેમજ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.